નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષય કે જેને આપણે શું કરીએ છીએ કલશોળમાં આજે આપણે પાઠ 1 નો અભ્યાસ કરશું કે જેનું નામ છે વાંદરાને વાર્તા ન આવડે। સરસ મજાની વાંદરાની એક વાર્તા છે એ આપણે આજે ભણીશું। તો સૌપ્રથમ આપણે પહેલા સરસ મજાનું એક ગીત આપ્યું છે, ગીત આપ્યું છે એમાં ગીતમાં શું કહેવા માંગે છે કે કયો પ્રાણી છે એ ક્યાં રહે છે એના વિશે જણાયું છે। તો ચાલો આપણે જોઈએ કોણ ક્યાં રહે છે। તો જોઈએ, ઉંદર રહે છે દરમાં। તમે ઉંદર તો બધાને જોયો જ હશે, તો ઉંદર ક્યાં રહે છે તો કે ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં। માણસ ક્યાં રહે તો કે માણસ ઘરમાં રહે છે, ઉંદર દરમાં રહે છે। ચકો ચકી રે માળામાં, ચકો અને ચકી ક્યાં રહે છે માળામાં। બટર તેતર ઝાડામાં, ઝાડામાં તમે જોયું હશે કે કરોળિયા અને નાના નાના જીવ જંતુ નાનું હોય જે શું છે કે ઝાડું બનાવીને રહે છે, અને એમાં ઝાડામાં શું છે અન્ય જીવ જંતુ ભરાઈ જાય એટલે તેનો ખોરાક તરીકે તે ઉપયોગ કરે। સમડીનું ઘર ઊંચા ઝાડે, સમડી છે એ નીચા ઝાડમાં ના રહે, મોટે ભાગે શું છે ઊંચા ઝાડ ઊંચા વૃક્ષો હોય ત્યાં રહે છે, અને પહાડોમાં પહાડો બે પહાડ હોય એની વચ્ચે તિરાડ હોય એની અંદર પણ સમડી રહે છે। ચામાચીડિયા લડકી ડાળે, ચામાચીડિયા હોય એ મોટે ભાગે શું છે અંધારાના સમયે તમને જોવા મળે છે, દિવસના બહુ ઓછા જોવા મળે, તો ચામાચીડિયા છે એ ઝાડની ડાળે ઊંધા લડકે છે। ગાય બકરી રહેતા વાડે, ગાય અને બકરી ક્યાં રહે છે તો કે વાડામાં રહે છે। વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો એટલે કે વંદો હોય મોટે ભાગે ક્યાં જોવા મળે તો કે રસોડામાં હોય, પછી બીજા બાથરૂમમાં કે ક્યાં ક્યાં જોવા મળે, તો એ નાની એવી તિરાડ હોય એની અંદર શું છે ઘૂસીને રહે છે। અને સિંહ સૂવે છે બોર્ડમાં, સિંહ ક્યાં સૂવે છે કે બોર્ડમાં, અને હું તો માની શોરમાં, શું કે છે હું માની શોરમાં એટલે હું માના ખોરામાં રહું છું અથવા તો સૂવું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ઉંદર ક્યાં રહે છે ઘરમાં, માણસ તો કે ઘરમાં, ચકોચકી માળામાં, પછી બટર તેતર ઝાડામાં, સમડી તો કે ઊંચા ઝાડમાં, ચામાચીડી તો કે ડાળે ઊંધ લટકે છે, ગાય બકરી તો કે વાડામાં, વંદો તો કે તિરાડામાં, સિંહ તો કે બોર્ડમાં, અને હું એટલે શું છે અહીંયા જે કવિ છે એમ કીધું છે કે હું માની સોળમાં એટલે માના ખોળામાં રહું છું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયું પ્રાણી ક્યાં રહે છે ને એ તમને દર્શાવ્યું છે। પછી આગળ જોઈએ આપણે, હું તમને સરસ મજાની એક વાંદરાની વાર્તા કહીશ કે જે તમને શાંતિથી સાંભળશો તમે બધા। તો અહીંયા એક ચિત્ર આવ્યું છે, શું આવ્યું છે ચિત્ર તમને આપ્યું છે સરસ મજાનું, એ હું તમને આપણા દેખાડું છું। સરસ મજાનું ચિત્ર આવ્યું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, જો અહીં તમને ચિત્ર આપેલું છે, તમે ચિત્ર જોઈને તમારે શું કરવાનું છે વર્ણન કરવાનું છે, તો કે બતક ક્યાં છે તો કે પાણીમાં, અહીં ઘોડો છે, ઘર છે, પંખી દેખાય છે, સિંહ છે, ઝાડ છે, ઝાડમાં પંખીઓ બધા દેખાય છે, અહીં ઉંદર છે, ઉંદર શું છે અહીંયા દરમાં રહે છે, બસ આટલું લખવાનું રહેશે। ચિત્રને આધારે તમારે શું કરવાનું છે વર્ણન કરવાનું છે કે કોણ ક્યાં રહે છે। હવે જોઈએ સરસ મજાની, તમે રાહ જોવો છો કે વાંદરાની વાર્તા કેસી ટીચર, હું તમને એક સરસ મજાની વાંદરાની વાર્તા કહું કે એક વાંદરો હતો અને વાંદરાને એક મિત્ર હતી, એનું નામ હતું શુગ્રી। હવે વાંદરાનું નામ શું હતું જો વિદ્યાર્થી મિત્રો સાંભળજો, સરસ મજાની વાર્તા છે વાંદરાની। એક વાંદરો હતો, તેનું નામ હતું ખટખટ, શું હતું એનું નામ ખટખટ। પછી એની મિત્ર હતી સુગ્રી, સુગ્રી નામ હતું ચટપટ, આ બે નામ પૂછાશે, વાંદરા નામ શું હતું ખટખટ અને સુગ્રી નામ શું હતું ચટપટ, બંને મિત્રો હતા। સુગ્રી તો આપણે જાણીએ છીએ કે માળો બનાવવામાં એ શ્રેષ્ઠ પંખી છે, સરસ મજાના તણખના વીણી અને પાન શું છે તણખના વીણી અને તણખના શું બનાવે છે સરસ મજાનો માળો બનાવે છે, અને સુગ્રીએ તો પોતાના રહેવા માટે સરસ મજાનો માળો બનાવ્યો છે। તો એના મિત્ર ખટખટને એટલે વાંદરાને સમજાવે છે કે તું પણ તારા રહેવા માટે એક સરસ મજાનું ઘર બનાવી લે, પણ વાંદરો સુગ્રીની વાત માનતો જ નથી, કારણ કે એમ કહે છે કે સુગ્રી મને સલાહ દેવા
આવી છે. હવે આવ્યો શિયાળાનો સમય. શિયાળાનો સમય આવ્યો તો શું છે, વાંદરાઓને ખૂબ જ ઠંડી લાગવા માંડી, ઠંડીથી ધ્રુજતા હતા. ઠંડી ઘટાડવા માટે એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર, બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ ઉપર, એક ઘરથી બીજા ઘર ઉપર એમ છીને કુદાકુદ કરવા લાગ્યા અને ઠંડી ભગાડતા હતા. એવી રીતે ઠંડી ભગાડતા હતા. એટલે કેવી રીતે કૂદતા હતા એ બરાબર, તો કે ઉપાહુપ 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 કરીને છે ને ડાળે ડાળે કૂદતા, જાડે જાડે કૂદતા અને ઠંડીથી એમ કે સુગરીને કે અમે ઠંડીથી ક્યાં ડરીએ છીએ એમ કહી અને ઠંડી ભગાડવાના પ્રયત્ન કરતા હતા. એક વખત વાંદરો છે ને ઘરની છત ઉપર બેઠો હોય છે ત્યારે તેને એક વસ્તુ જોઈ અને નવાઈ લાગી, અચરજ લાગી. શું જોયું એ, તો ઘણા બધા માણસો છે ને એ આગ પેટાવી અને તાપણું કરતા હતા. શું કરતા હતા, તાપણું કરતા હતા, જેનાથી તેઓ લોકો શું છે ઠંડી ભગાડતા હતા. તાપણું કરતા હતા એમાં લાલ કલરના અંગારા નીકળતા હતા. તો વાંદરાભાઈને થયું હું પણ આવું કરું તો ઠંડી ભાગી ભગાડી શકું છું. તો એ ખેતરમાં ગયો વાંદરો, પછી લાલ કલરના મરચાં લઈ આવ્યો ખેતરમાંથી, મરચાં લઈ અને મરચાં પેટાવ્યા એને ત્યાંમાંથી લાલ કલરનો ભડકો થાય અને જેથી કરીને હું તાપણું કરું લાલ કલરની આંખ થાય. તો વિદ્યાર્થી મિત્રો બધી લાલ મરચાં પ્રગટાવાય ના પ્રગટાવે ને એનાથી શું થાય, લાલ મરચાં આપણે પેટાવીએ તો આંખું બળે, આંખમાં શું થાય છે બળતરા થાય છે, પછી ખાંસી આવે આપણે લાલ મરચાં આપણે બાળીએ તો ઉધરસ આવે. લાલ મરચાં તાપણું કરાય નહીં. પણ વાંદરાભાઈને ક્યાં સમજ છે, તે લાલ મરચાંનું શું કરવા બેઠા, તાપણું કરવા બેઠા અને પાછા બીજા વાંદરાને પણ બોલાવ્યા. બધા વાંદરા લાલ મરચાં પેટાવીને ઠંડી ભગાડવાનો પ્રયત્ન કરતા હતા. પછી દિવસે દિવસે આગળ ગયા તો શું સુગરી બેને પાછું કીધું કે વાંદરા તો તારા માટે ઘર બનાવ જેથી કરીને તને ઓછી ઠંડી લાગે, હું જો મારા માળામાં રહું છું તો મને ઓછી ઠંડી લાગે છે. તો વાંદરાભાઈ સમજતા જ નથી. હવે આવ્યો ઉનાળો. ઉનાળામાં શું થાય વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ગરમી પડે ને, તડકો લાગે, પશ્ચિમાથી આપણે રેબઝેબ થઈ જઈએ. તો શું કીધું સુગરી બેને કે વાંદરા તું ઘર બનાવી લે. પણ વાંદરો સુગરી બેનનું માનતો જ નથી, ચટપટનું માનતો નથી, ખટખટ એવો આવ્યો છે. પછી ઉનાળામાં છે ને ઉનાળો આવ્યો, હવે તો ઉનાળામાં ખૂબ જ ગરમી થતી હતી. તો વાંદરાભાઈ ઝાડની ડાળી પર બેસી અને પૂંછડીથી હવા નાખતા હતા. કેનાથી હવા નાખતા હતા, પૂંછડીથી હવા નાખવા લાગ્યા. સુગરી કીધું કે વાંદરાભાઈ તું ઘર બનાવી લે. પણ નથી માનતા, એમ કહે છે કે અમે ક્યાં ગરમીથી ડરીએ છીએ, અમે તો પૂંછથી હવા નાખીએ છીએ. જો ઝાડની છાંયે અમે રહીએ છીએ અને પૂંછેથી પવન નાખીએ છીએ, પૂંછડીથી શું છે પવન નાખીએ છીએ અને ગરમીથી ક્યાં અમે ડરીએ છીએ. પછી કહે છે હુક ઉપાઉ હુક ઉપાઉ એમ કરીને ઠેકડા મળે છે. અને વાંદરામાં તો છે ઝાડમાં તો છે ને ચટપટ પોતાના માળામાં રહી અને આરામથી ઝૂલતી હતી. પછી એમ કહે છે કે આ વાંદરો સમજવાનો જ નથી એમ કરીને ફરીથી કીધું કે તું ઘર બનાવી લે. પણ વાંદરો માનતો જ નથી. ઉનાળો જતો રહ્યો. તો હવે આવે છે ચોમાસું. ચોમાસું આવે છે તો ચોમાસામાં શું થાય, ખૂબ જ વરસાદ આવે ને, ગાજ વીજ ને થાય ને, વાદળ ગડગડાટ થાય, એવી રીતે ખૂબ જ કડા ધૂમધડામ શું છે વીજળીના કડાકા ને કડાકા વાદળોનો ગડગડાટ થાય છે અને બધા ઝાડ પાણીમાં ગળગોળ થઈ જાય છે અને બધે જ જગ્યાએ જળબંબાકાર પાણી જ દેખાય બધી જગ્યાએ. તો ખટખટ અને તેના દોસ્તો બધા ભૂંજાઈ ગયા અને માથે મોઢે પીછે પીઠે પૂંછડીએ બધે જ પાણી પાણી, ખૂબ જ વાંદરા બધા ભૂંજાઈ ગયા. અને ભીંજાઈ જાય આપણે શરીરથી તો શું લાગે, ખૂબ જ ઠંડી અને ખૂબ જ ઠંડી લાગી. તો માળામાંથી સુગરી ફરફર કરતી આવી અને બધા વાંદરાઓને પૂંછડી ઊંચી કરી મીનાના જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. બધા વાંદરા શું છે પોતપોતાની પૂંછડી ઊભી કરીને ઘર જેવું એટલે કે ઊંચા મીનારા જેવું બનાવ્યું અને શું છે વાતો કરતા હતા. પૂંછ મીનારામાં રહીએ પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં અમે ડરીએ છીએ. વાંદરો એમ કહે છે ઠંડીથી ક્યાં અમે ડરીએ છીએ, પછી ગરમીથી ક્યાં અમે ડરીએ છીએ, વરસાદથી ક્યાં અમે ડરીએ છીએ એમ કહી અને શું કરવા માંડે છે, હુક ઉપાહુક હુક ઉપાહુક કરવા માંડે છે. અને સુગરીની વાત માનતા નથી અને ત્યાંથી બધા વાંદરા શું છે ભાગી જાય છે.
સુગરી અવારનવાર સલાહ આપી કે વાંદરાભાઈ તું ઘર બનાવી લે. પણ વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. આમ સુગરીબેને પણ વાંદરાની ચિંતા કરવાનું છોડી દીધી. સરસ્વતીની વિદ્યાર્થી મિત્રો વાંદરાની વાર્તા અહીં આપણે વાંદરાની વાર્તા પૂરી થઈ છે. પરીક્ષામાં પૂછે તમને કે વાંદરાનું નામ શું હતું. વાંદરાનું નામ હતું ખટખટ અને સુગરીનું નામ શું હતું તો કે ચટપટ. બંને શું હતા મિત્રો હતા. તો પરીક્ષામાં પૂછાય તો તમારે યાદ રાખવાનું બરાબર. હવે એના પછીનું આપણે જોઈએ કે તમને એક વિદ્યાર્થી મિત્રો હું તમને ઘર બતાવીશ. ઘરમાં તમને શું તફાવત દેખાય છે એ તમારે જોવાનું છે. તો ચાલો જોઈએ આપણે ઘરનું ચિત્ર. સરસ મજાનું શું છે અહીંયા ઘર આપેલા છે, બે ઘર આપેલા છે. તમને તફાવત જોવાનું છે બરાબર. કેનું ઘર છે તેજલનું ઘર અને વિવેકનું ઘર છે. તો અહીંયા જુઓ અહીંયા જળમાં પોપટ છે તો અહીંયા પોપટ નથી. તમને જ્યાં તફાવત દેખાય ને અહીંયા તમારે ગોળ ચોકેર કરી દેવાનું છે. તો અહીંયા પોપટ છે અહીંયા નથી. પછી જો અહીંયા બે બારી છે છે તો અહીંયા એક જ બારી છે. પછી અહીંયા ચોરસ છે તો અહીંયા શું છે ગોળ છે ને, હા અલગ અલગ છે. પછી અહીંયા બે પથ્થર છે ઘર પાસે તો અહીંયા નથી પથ્થર. અહીંયા જુઓ એક પથ્થર અને ઝાડ છે, અહીંયા બે પથ્થર છે પણ અહીંયા એક જ પથ્થર છે. પછી પંખીઓ અહીંયા કેટલા છે, ત્રણ પંખીઓ છે તો અહીંયા બે જ પંખીઓ છે. અહીંયા દાદા બેઠા છે, અહીંયા દાદી બેઠા છે. પછી જુઓ અહીંયા શુભ અને લાભ લખેલ છે જ્યારે અહીંયા સાથિયા કરેલા છે. એમ જુદા જુદા તમને આમાં શું છે તફાવત દેખાશે. તો તફાવત તમારે લખવાનું કે તેજલના ઘરમાં શું દેખાય છે અને વિવેકના ઘરમાં શું દેખાય છે. આ તમને પરીક્ષામાં પણ એવી રીતે પૂછાય કે તમને આમાં શું શું દેખાય છે તફાવત. તો તમારે એમાં શું કરવાનું, તફાવતમાં ગોળ કરવાનું. હવે જોઈએ સરસ મજાનું એક ગીત છે ટીકુબહેનનું. તેનું ગીત છે ટીકુબહેન. ટીકુબહેન છે ને એને ખૂબ જ વાંચવાનો શોખ હતો. આખો દિવસ વાંચવા વાર્તાની ચોપડી જ વાંચ્યા જ કરે અને શું છે ગમે ત્યાં બેસીને ચોપડી વાંચવા બેસી જાય. તો જોઈએ આપણે ટીકુબહેન સેના શોખીન હતા. તો જોઈએ ટીકુબહેન તો વાંચનના શોખીન. શું ટીકુબહેનને ગમતું હતું વાંચવાનું, વાંચનના શોખીન હતા. વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. સરસ મજાની રંગીન ચોપડી હોય વાર્તાની એ ટીકુબહેન વાંચતા. ટીકુબહેન તો વાંચવાના શોખીન. શું શું વાંચે તો કે છોટા ભીમ અને સોટી પોટી બધું જ વાંચે અને બધી જ વાર્તા દાદીની માફક બોલે. આવી હું દાદી કેમ આપણે વાર્તા કહેતા હોય એવી જ રીતે ટીકુબહેન પણ શું છે દાદીની જેમ વાર્તા બોલી, બધી જ વાર્તા દાદીની માફક એ બોલતા. ટીકુબહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. ટીકુબહેનનું બધું લેશન કોણ કરતી, વાર્તાનો જે જીન હોય ને. જીન શું હોય તો કે આપણે તમામ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરે. તો ટીકુબહેનનું લેશન કોણ કરતું તો કે વાર્તાનો જીન. અને ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, આટલા બધા મોટા મોટા ચોપડીના શું છે ટીકુબહેનના ઘરમાં ચોપડીના થપ્પા છે. ટીકુની આજ્ઞાથી સાથે સાથે વાંચી મમ્મી પપ્પા. ટીકુબહેન આજ્ઞા કરે હલો મારા ભેગું પણ તમે વાંચો તો તરત જ એની આજ્ઞા માની અને મમ્મી પપ્પા પણ શું કરતા વાંચતા. અને ટીકુબહેન વાંચતા વાંચતા ઊંઘી જાય. વાંચતા વાંચતા શું થઈ જાય, સૂઈ જાય અને પહોંચી જાય પાછા સપનામાં ક્યાં ચીન. ટીકુબહેન ચીન પહોંચી જાય વાંચતા વાંચતા. પૂછાય પરીક્ષામાં ટીકુબહેન વાંચતા વાંચતા ક્યાં પહોંચી જાય છે, ચીન કે જાપાન કે અમેરિકા, તો ક્યાં પહોંચી જાય છે ચીન પહોંચી જાય છે. ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. અજવાળું હતું, ટીકુબહેન ગાયબ થઈ ગયા. બધા ગુમ પાડી પાડીને શોધતા હતા, ફળિયામાં શોધતા હતા એને કે ટીકુબહેન તમે ક્યાં છો ક્યાં છો. પૂછાશે કે બધા મિત્રો છે બધા ઘરના સભ્યો છે ટીકુબહેનને ક્યાં શોધતા હતા, ફળિયામાં શોધતા હતા ગુમ પાડી પાડીને. પણ ટીકુબહેન ક્યાં મળે છે, પલંગ નીચે. પલંગ નીચે છે ને એ ચોપડીઓ વાંચતા હતા કારણ કે એને વાંચવાનો શું હતો શોખ હતો. બધા એક દિવસ ટીકુબહેન અજાણામાં એક દિવસ ગુમ થઈ ગયા. આખો આખા ફળીએ સૌ કોઈ શોધે જાજી બૂમો પાડીને સાણા ટીકુબહેન પલંગ નીચે વાંચવામાં
બેન તો આરામથી શું છે પણ અમે જે વાંચતા હતા અને બધાય ફળિયામાં ધૂમ પાડીને ટીકુ બેનને સૂટતા હતા કારણ કે ટીકુ બેન તો પંચનના શોખીન સરસ હતું ને મજાનું ટીકુ બેનનું ગીત તો તમને પૂછાય બરાબર પરીક્ષામાં ટીકુ બેન કેના શોખીન હતા તો કે વાંચનના શોખીન હતા એનું લેશન કોણ કરતું હતું તો કે વાર્તામાંનો છી એના મમ્મી પપ્પા શું કરતા હતા એની આજ્ઞાથી તો કે શું કરતા હતા વાંચતા હતા હવે વિદ્યાર્થી મિત્રો કેટલા હું તમને શબ્દ લખું છું દાખલા તરીકે છે આડાવા શબ્દ છે તમારે ગોઠવવાના છે બરાબર કેવા શબ્દ છે તો કે આડા અવળા આડાવા શબ્દ છે તો પહેલું છે આડા શબ્દ છે તો એને ગોઠવવાનું તમારે તો શું આવશે હવે ડી પર ચો લખ્યું છે તો શું આવશે ચો પર ડી પછી છે ન જી તો શું આવશે જીન બરાબર પછી છે ત્રીજો ઘણા બધા શબ્દ તમને આપશે પરીક્ષામાં ન સલે તો શું આવશે લેશન આમ તમારી પરીક્ષામાં આડાવાળ શબ્દ આપેલા હોય તો તમારે ગોઠવવાના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પહેલો પાઠ છે જે વાંદરાને વાર્તા ન આવડે તે પૂર્ણ થઈ છે આશા રાખું છું કે તમને ખૂબ જ મજા આવી હશે તો એના પ્રશ્નોના જવાબ માટે જશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી અસ્તુ